नमस्कार विद्यार्थी मित्रों, जी एंड एस विद्या विहार पामोल ऑनलाइन टीचिंग में तमारू स्वागत छे। आज आपने धोरण 7 विषय विज्ञान अने टेक्नोलॉजी में प्रकरण 10 सजीवों में श्वसन तेना विशेष प्रश्नों की चर्चा करीए छे। जोईए मित्रों आगळ प्रश्न 2, वैज्ञानिक कारणों आपी समझाओ। एमां पहेलो प्रश्न छे, भारे परिश्रम करती व्यक्ति ने वधु खोराक लेवानी जरूर पड़े छे। तो एनु कारण छे नीचे, भारे परिश्रम करती व्यक्ति ने वधारे शक्ति नी जरूर पड़े छे। बराबर, आ तो स्वाभाविक छे, जे वधारे काम करतु होय एने वधारे शक्ति नी जरूर पड़े। आ माटे ते वधारे झड़पथी श्वास ले छे अने तेना माटे ते शुं करे, वधारे झड़पथी श्वास ले अने कोषोने वधारे ऑक्सिजन पहोंचाड़े छे। अने शुं थाय, कोषो सुधी वधारे ऑक्सिजन पहोंचाड़े, आने लीधे खोराकनू दहन झड़पी बने छे। एना लीधे शुं थाय, खोराकनू दहन झड़पी बने, परिणामे खोराकमांनो ग्लूकोज वपराई जाय छे। आथी वधारे खोराक लेवानी जरूर पड़े छे। तेथी शुं थाय, खोराकनो ग्लूकोज बधो वपराई जाय एटले वधारे खोराक लेवानी जरूर पड़े। आम भारे परिश्रम करती व्यक्तिने वधु खोराकनी जरूर पड़े छे। बराबर, કેમ લખાય? તો એનું કારણ લખાય કે જે વધારે કામ કરતો હોય એને વધારે શક્તિની જરૂર પડે, વધારે શક્તિની જરૂર પડે એટલે ઝડપથી શ્વાસ લે, ઝડપથી શ્વાસ લેશે એટલે કોષોને વધારે ઓક્સિજન પહોંચાડશે। બરાબર, કોષોમાં શું થશે? તો એના લીધે ખોરાકનું દહન ઝડપી થશે, ઝડપી થાય એટલે ખોરાકમાંનો ગ્લુકોઝ વપરાઈ જશે અને એ વપરાઈ જાય ખોરાકમાંનો ગ્લુકોઝ, એટલા માટે ખોરાક વધારે લેવાની જરૂર પડે। બીજું જોઈએ, માછલીને પાણીની બહાર કાઢતા તે તરફડે છે। બરાબર, આપણે જોયું છે કે માછલીને આપણે પાણીમાંથી બહાર કાઢીએ તો એ કેવું તરફડવા લાગે, કેમ તરફડવા લાગે? જોઈએ, માછલીનું શ્વસન અંગ ઝાલર છે। માછલી શેનાથી શ્વસન કરે છે? ઝાલરથી કરે છે। બરાબર, માછલી જળચર પ્રાણી છે, તે પાણીમાં ઓગળેલો ઓક્સિજન શ્વસનના ઉપયોગમાં લે છે। બરાબર, માછલી શું કરે? જે જળચર પ્રાણીઓ મોટાભાગના હોય એ ઓક્સિજન ક્યાંથી લે? તો જે પાણીમાં ઓગળેલો ઓક્સિજન હોય એ પાણીવાળો ઓક્સિજન શ્વસનમાં લે છે। બરાબર, પાણીનું અણુસૂત્ર આપણને ખબર છે કે H2O, એટલે પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજન બંને હોય। માછલી મોં વાટે પાણી લઈ ઝાલર પરથી પસાર કરે છે। માછલી શું કરે? તો મોં વાટે પાણી લે અને એ પાણી કઈથી પસાર થશે? ઝાલર પરથી પસાર થાય। આ વખતે ઝાલરનું ઢાંકણ બંધ રહે છે અને જ્યારે પાણી અંદર જાય ત્યારે શું થશે? ઝાલરનું ઢાંકણ બંધ રહેશે। આમ કરવાથી પાણીમાં ઓગળેલો ઓક્સિજન વાત વિનિમય દ્વારા ઉપયોગમાં લેવાય છે, અને આવું થાય એટલે પાણીમાં જે ઓક્સિજન ઓગળેલો છે એ ઓક્સિજન વાત વિનિમય દ્વારા ઉપયોગમાં લેવાય છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર નીકળે, અને શું કરશે? કાર્બન ડાયોક્સાઇડ વાયુને બહાર કાઢશે। આમ માછલી પાણીમાં ઓગળેલા ઓક્સિજન વડે શ્વસન કરી શકે છે। આમ માછલી શેનાથી શ્વસન કરી શકે છે? પાણીમાં જે ઓક્સિજન ઓગળેલો હોય તેનાથી શ્વસન કરી શકે છે। માછલીને પાણીની બહાર કાઢતા તે હવામાં ઓક્સિજનનો ઉપયોગ કરી શકતી નથી। બરાબર, માછલીને બહાર કાઢ્યો તો જે હવામાં ઓક્સિજન છે એનો ઉપયોગ એ કરી શકે નહીં, તેથી તે ઓક્સિજન વિના તરફડે છે, અને એટલા માટે આપણે માછલીને પાણીની બહાર કાઢીએ તો તે શું કરે છે? તરફડવા લાગે છે। કેમ? કારણ કે એ ફક્ત કયા ઓક્સિજનનો ઉપયોગ કરી શકે? પાણીમાં જે ઓક્સિજન ઓગળેલો છે એ ઓક્સિજનનો ઉપયોગ કરીને શ્વસન કરે છે। ત્રીજું જોઈએ, વહેલ અને ડોલ્ફિન વારંવાર પાણીની સપાટી પર આવે છે। બરાબર, તમને વહેલ અને ડોલ્ફિન જોઈ હોય ટીવી પર, બરાબર, તો શું બતાડે? વારંવાર એ પાણીની બહાર આવે। બરાબર, ડોલ્ફિન જોઈ હોય તો આમ કૂદકા મારીને બહાર આવે છે, બરાબર, પાણીથી, તો કેમ આવે છે? જવાબ છે એનો, વહેલ અને ડોલ્ફિન સસ્તન વર્ગના પ્રાણી છે। વહેલ અને ડોલ્ફિન પાણીમાં રહે છે પણ કેવા પ્રાણી છે? સસ્તન વર્ગના પ્રાણી છે। તેમના શ્વસન અંગ ફેફસા છે, એમના શ્વસન અંગ કયા છે? ફેફસા। બરાબર, આપણી જેમ એમનામાં પણ શું હોય? ફેફસા હોય। તેઓ હવામાંનો ઓક્સિજન શ્વાસમાં લે છે, અને તે શ્વાસમાં કયો ઓક્સિજન લે છે? હવામાંનો ઓક્સિજન। તેઓ પાણીમાં
રહેતા હોવા છતાં શ્વાસ લેવા માટે મોને પાણીની સપાટી બહાર લાવવું પડે છે, બરાબર? એને શું કરવું પડે, પાણીમાં ભલે રહેતો હોય પરંતુ શ્વાસ લેવા માટે એમને એમનું મોં પાણીની સપાટીથી બહાર લાવવું પડે છે. તેથી વ્હેલ અને ડોલ્ફિન વારંવાર પાણીની સપાટી પર આવે છે અને એટલા માટે જ શ્વાસ લેવા માટે વ્હેલ અને ડોલ્ફિન પાણીની સપાટીથી બહાર આવે છે. આગળ જઈએ, પ્રશ્ન 3 છે, તફાવતના મુદ્દા આપો. પહેલું છે શ્વાસોશ્વાસ અને શ્વસન, બરાબર? જોઈએ તો શ્વાસોશ્વાસ કોને કહેવાય, તો તે એક પ્રકારની ભૌતિક કે યાંત્રિક ક્રિયા છે. તે કેવી છે, ભૌતિક અને યાંત્રિક ક્રિયા છે. જ્યારે શ્વસન, શ્વસન એ રાસાયણિક પ્રક્રિયા છે અને દેહધાર્મિક ક્રિયા છે, બરાબર? શ્વસન કેવી છે, એક રાસાયણિક પ્રક્રિયા છે, દેહધાર્મિક ક્રિયા, શરીરની ક્રિયા છે. બીજો પોઈન્ટ, તે શ્વસન અંગો દ્વારા થાય છે. શ્વાસોશ્વાસ દરેક શ્વસન અંગ દ્વારા થાય છે. તે શરીરના બધા જ જીવિત કોષોમાં થાય છે અને જ્યારે શ્વસન છે એ શ્વસન દરેક કોષમાં થાય. શ્વાસોશ્વાસ છે એ ફક્ત શ્વસન અંગોમાં જ થાય અને શ્વસન છે એ દરેક જીવિત કોષોમાં થાય છે. ત્રીજો પોઈન્ટ, તેમાં શ્વાસ લેવાની અને ઉચ્છવાસ બહાર કાઢવાની ક્રિયાનો સમાવેશ થાય છે. તેમાં શું થાય, શ્વાસ લેવાની અને ઉચ્છવાસ બહાર કાઢવાની, એ બંને ક્રિયા ભેગી થાય અને શું કહીએ છીએ આપણે, શ્વાસોશ્વાસ, તો એ ક્રિયાનો સમાવેશ થાય છે. જ્યારે શ્વસનમાં ગ્લુકોઝનું વિઘટન થઈ શક્તિ મુક્ત થવાની ક્રિયા છે, તે કોષોમાં શું થાય, કોષોમાં ગ્લુકોઝનું વિઘટન થાય અને એ વિઘટન થવાથી શક્તિ મુક્ત થવાની ક્રિયા છે. બીજું જોઈએ, જારક શ્વસન અને અજારક શ્વસન, તો એનો આપણે પ્રશ્નોમાં પણ તફાવત સમજ્યા હતા, બરાબર? જોયું હતું, તો જારક શ્વસન કોને કહેવાય, ઓક્સિજનની હાજરીમાં થતું હોય એ શ્વસન જારક શ્વસન છે. અજારક શ્વસન કોને કહેવાશે, ઓક્સિજનની ગેરહાજરીમાં થતું શ્વસન. બીજો પોઈન્ટ, તેમાં ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થાય છે. જારક શ્વસનમાં ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થાય, અજારક શ્વસનમાં ગ્લુકોઝનું અપૂર્ણ દહન થાય છે. ત્રીજો પોઈન્ટ, જારક શ્વસનને અંતે વધુ પ્રમાણમાં શક્તિ મુક્ત થાય છે, બરાબર? જારક શ્વસન થાય તો એમાં વધારે શક્તિ મુક્ત થાય, જ્યારે અજારક શ્વસનના અંતે ઘણી ઓછી શક્તિ મુક્ત થાય છે. ચોથો પોઈન્ટ છે, આ ક્રિયાને અંતે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે, બરાબર? જારક શ્વસનના ક્રિયા પતે એટલે શું થશે, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય. જ્યારે અજારક શ્વસનમાં આ ક્રિયાને અંતે પ્રાણી માધ્યમમાં લેક્ટિક એસિડ તથા વનસ્પતિ માધ્યમમાં આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે, બરાબર? એટલે કે યીસ્ટમાં જે અજારક શ્વસન થાય એમાં શું થશે, આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થશે અને પ્રાણીઓના સ્નાયુઓમાં જે થશે અજારક શ્વસન તેમાં શું ઉત્પન્ન થશે, લેક્ટિક એસિડ ઉત્પન્ન થશે. આગળ જઈએ, પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. એમાં પહેલો છે, મનુષ્યનું શ્વસન તંત્ર આકૃતિ દોરી ટૂંકમાં સમજાવો, બરાબર? આ જે શ્વસન તંત્રની આકૃતિ છે એ તમારે નોટબુકમાં દોરવાની રહેશે, બરાબર? અને પરીક્ષામાં પણ પૂછાય તો આકૃતિ દોરી સમજાવો એવું લખ્યું હોય એટલે આકૃતિ ફરજિયાત દોરવી પડે, બરાબર? આકૃતિની પ્રેક્ટિસ કરશો એટલે તમને આવડી જશે, બરાબર? સહેલી છે આકૃતિ, આવડશે. જોઈએ પહેલો પ્રશ્ન શું છે, મનુષ્યનું શ્વસન તંત્ર આકૃતિ દોરી ટૂંકમાં સમજાવો, બરાબર? જવાબ કે મનુષ્યના શ્વસન તંત્રના અંગો નીચે મુજબ છે, બરાબર? એના શ્વસન તંત્રના અંગો કયા કયા છે, પહેલું નાસિકા છિદ્ર, નાસિકા કોટાર, શ્વાસનળી, ફેફસા. શ્વસન તંત્રમાં મદદ કરતા અંગો પાંસળીઓ અને ઉરોદર પટલ છે. આટલા છે એ શું છે, તો એ શ્વસન તંત્રના અંગો છે, બરાબર? નાસિકા છિદ્ર, નાસિકા કોટાર, શ્વાસનળી, ફેફસા અને શ્વસન તંત્રમાં મદદ કરતા અંગો કયા, પાંસળીઓ અને ઉરોદર પટલ છે, બરાબર? હવે જો આકૃતિમાં પણ છે, જો આ નાસિકા કોટાર, બરાબર, આ નાસિકા છિદ્ર એટલે આપણે નાકના જે બે છિદ્રો હોય તે, બરાબર, મુખ ગુહા એટલે મોં આપણું એ આપણે જોયું હતું, બરાબર, આ કંઠનળી જે આપણે ગળાની અંદર આવેલી હોય, બરાબર, જેમાંથી આપણો અવાજ
ઉત્પન્ન થાય કંઠનળી, અને એની જોડે શું હોય અહીંયા આ બાજુ શ્વાસનળી છે, બરાબર. આ શું છે? ફેફસા છે, બરાબર. ફેફસા તમને બે સાઈડથી બતાવ્યા છે, બરાબર. આ રીતે જોઈ, એક અંદરનો ભાગ છે, આ અંદરનો ભાગ કહેવાય, અને બહારથી આવા દેખાય, બરાબર. આ સાઈડ જે છે આ બહારની સાઈડથી ફેફસા આવા દેખાશે, અને અંદરની સાઈડથી ફેફસા આ રીતના દેખાય, બરાબર. એટલે ઊંધા છતી બતાવ્યા છે આકૃતિમાં, સમજણ પડે એટલા માટે. અને આપણી શું છે? પાંસળીઓ છે, બરાબર. આ શું છે? પાંસળીઓ છે બધી, આ જે રાઉન્ડ રાઉન્ડ છે તે, બરાબર. આ રીતની આકૃતિ છે, બરાબર. આ માણસને દોરો તો ચાલે, ખાલી તમારે આટલી આકૃતિ દોરશો, બરાબર, આટલેથી આટલી આટલી આકૃતિ તો પણ ચાલશે. જોઈએ હવે એમાં શ્વસન ક્રિયા કઈ રીતે થાય. તો લખ્યું છે નાસિકા છિદ્ર તે શ્વસન દ્વાર છે. શ્વસન દ્વાર છે એનો મતલબ શું થયો? કે તેમાંથી શ્વાસ આપણે લઈએ છીએ. તેના દ્વારા શ્વાસમાં લીધેલી હવા નાસિકા કોટરમાં જાય છે. નાસિકા છિદ્રમાંથી લીધેલી હવા શેમાં જશે? નાસિકા કોટરમાં. બીજો પોઈન્ટ, નાસિકા કોટર હવાને શ્વાસનળીમાં મોકલે છે. નાસિકા કોટર શું કરે છે? હવાને શ્વાસનળીમાં મોકલે છે. શ્વાસનળી સ્નાયુઓની બનેલી છે. આ જે શ્વાસનળી છે શેની બનેલી છે? સ્નાયુઓની બનેલી છે. તેના પર સી આકારની કાસ્થી આવેલી છે. તેના પર સી આકારની કાસ્થી આવેલી હોય, બરાબર. અહીંયા જે શ્વાસનળી છે આપણને દેખાય છે, બરાબર, એ સી આકારની કાસ્થી આવેલી છે. શ્વાસનળી શ્વાસની હવાને ફેફસામાં મોકલે છે. અને શ્વાસનળી કાર્ય શું છે? તો એ જે શ્વાસની હવા જે આવે એ શ્વાસની હવાને ક્યાં મોકલે છે? ફેફસામાં મોકલે છે. હવે ફેફસામાં શું થાય? તે ઉરસ ગુહામાં આવેલા છે. ફેફસા ક્યાં આવેલા છે? ઉરસ ગુહામાં આવેલા છે. તે શ્વસન તંત્રનો મુખ્ય અવયવ છે. જુઓ, શ્વસન તંત્રનો મુખ્ય અવયવ કયો છે? ફેફસા છે. ત્યાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વચ્ચે વાત વિનિમય થાય છે. ત્યાં શું થાય છે? ઓક્સિજન અંદર જાય અને કાર્બન ડાયોક્સાઇડ બહાર જાય છે. ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વચ્ચે વાત વિનિમય થાય છે. અને છેલ્લું છે ઉરોધર પટલ. તો તે ઉરસ ગુહાના તળિયે આવેલ મોટા પડદા જેવી રચના છે. અને તે શું છે? ઉરસ ગુહાના તળિયે આવેલ મોટા પડદા જેવી રચના છે, બરાબર. એટલે આમાં આપણે શું કરવાનું હતું? ખાલી કે એના શ્વસન તંત્રના અંગો અને અંગોમાં કઈ ક્રિયા થાય તે આપણે લખવાની, બરાબર, આકૃતિ દોરવાની. અને એ લખવાની કે શ્વાસ નાસિકા છિદ્ર દ્વારા નાસિકા કોટારમાં આવે, નાસિકા કોટારથી શ્વાસનળીમાં જાય, શ્વાસનળીથી ફેફસામાં આવે, ફેફસામાં વાત વિનિમય થાય, બરાબર. અને નીચે શું આવેલું હોય? પડદો આવેલો હોય છે, ઉરુદર પટલ, બરાબર. બીજો પ્રશ્ન જોઈએ. મનુષ્યમાં શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ સમજાવો. જવાબ, જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે હવા આપણા નાસિકા છિદ્રમાં થઈને નાસિકા કોટરમાં જાય છે. હમણાં જોઈએ, બરાબર, નાસિકા છિદ્રમાંથી ક્યાં જશે? નાસિકા કોટરમાં. ત્યાંથી હવા શ્વાસનળી દ્વારા ફેફસામાં પહોંચે છે. ત્યાંથી હવા કઈ જશે? શ્વાસનળી દ્વારા ફેફસામાં જાય છે. ઉચ્છવાસ બહાર કાઢીએ છીએ, બરાબર. અને શું કરીએ આપણે? ઉચ્છવાસ દ્વારા બહાર કાઢીએ છીએ ત્યારે ફેફસામાંથી ઉલટા માર્ગે નાસિકા છિદ્રમાંથી હવા બહાર નીકળે છે. આ એક ભૌતિક ક્રિયા છે, બરાબર. શું થશે? તો નાસિકા છિદ્રમાંથી એ ઉલટા માર્ગે હવા શું થશે? પાછી નીકળશે. એ કઈ ક્રિયા છે? એક ભૌતિક ક્રિયા છે. શ્વાસોશ્વાસ થવા માટે પાંસળીઓ અને ઉરોદર પટલ અગત્યનો ભાગ ભજવે છે. અને આ ક્રિયા થવા માટે, શ્વાસોશ્વાસ થવા માટે પાંસળીઓ અને ઉરોદર પટલ અગત્યનો ભાગ ભજવે છે, બરાબર. જો આકૃતિમાં બતાવ્યું છે કે હવા અંદર જાય, આ રીતે અંદર જાય હવા, ત્યારે શું થશે? પાંસળીઓ બહારની તરફ આવશે. ક્યાં આવશે? બહારની તરફ આવશે. આ પાંસળીઓ શું કરે? બહારની તરફ આવે, બરાબર. આપણી છાતી ફૂલતી હોય એવું લાગે. અને જે આ ઉરોદર પટલવાળો પડદો છે એ પડદો કઈ જશે? નીચે તરફ જાય છે, બરાબર. હવે જ્યારે હવા બહાર જાય, બરાબર, ઉચ્છવાસ કરીએ ત્યારે, ત્યારે શું થશે? તો આ પાંસળીઓ બધી કઈ જશે? અંદરની તરફ જશે. એટલે આપણી છાતી કેવી દબાય, બરાબર ને? આપણે ખબર છે શ્વાસ લઈએ એટલે આપણી છાતી ફૂલે છે. ફૂલે કેમ? કારણ કે પાંસળીઓ બહાર આવે.
બરાબર ને, શ્વાસ છોડીએ એટલે શું થશે, આપણી પાંસળીઓ અંદરની તરફ જશે અને ઉરોદર પટલ ઉપર તરફ જશે. બરાબર, શ્વાસ દરમિયાન પાંસળી ઉપર તરફ અને બહાર તરફ નીકળે છે. આ હલનચલન આપણી ઉરસ ગુહાના અવકાશમાં વધારો કરે છે. આથી ઉરસ ગુહામાં દબાણ ઘટતા હવા નાસિકા છિદ્ર દ્વારા ફેફસાની અંદરની તરફ જાય છે. બરાબર, એનાથી શું થાય કે ઉરસ ગુહામાં હવાનું દબાણ ઘટી જાય એટલે હવા કઈ જશે, નાસિકા છિદ્ર દ્વારા ફેફસાની અંદર જશે. આથી ફેફસા હવાથી ભરાય છે અને એ ફેફસા હવાથી ભરાઈ જાય. ઉચ્છવાસ દરમિયાન શું થાય, તો ઉચ્છવાસ દરમિયાન પાંસળીઓ નીચેની તરફ અને અંદરની તરફ જાય છે. ઉચ્છવાસ દરમિયાન શું થશે, પાંસળીઓ અંદર દબાશે એટલે ઉરોદર પટલ પોતાના મૂળ સ્થાન સુધી ઉપરની તરફ ખસે છે. એટલે ઉરોદર પટલ જે નીચે આવી ગયું હતું એ પોતાના મૂળ સ્થાન તરફ જશે. આ વખતે ઉરસ ગુહાનું કદ ઘટે છે. એ વખતે શું થશે, ઉરસ ગુહાનું કદ ઘટે, કદ ઘટે એટલે તેમાં શું થશે, દબાણ વધશે. દબાણ વધશે એટલે ફેફસામાંથી હવા શું થશે, બહાર નીકળી જશે. બહાર નીકળી નાસિકા છિદ્ર માટે વાતાવરણમાં મુક્ત થાય છે. બરાબર, આપણે ફુગ્ગો હોય, ફુગ્ગામાં હવા ભરેલી હોય, ફુગ્ગાને દબાઈએ તો શું થાય, ફૂટી જાય. કેમ ફૂટી જાય, કારણ કે અંદર દબાણ વધે એટલે હવા બહાર નીકળી જાય. એ રીતે આમાં થાય કે ઉરસ ગુહાનું કદ ઘટે એટલે એમાં દબાણ વધે, દબાણ વધે એટલે ફેફસામાંથી હવા શું થશે, બહાર નીકળી જશે. અને આ રીતે શ્વાસોશ્વાસની ક્રિયા નિરંતર ચાલ્યા કરે છે. બરાબર, હરેક સેકન્ડે એ ક્રિયા ચાલ્યા કરે છે. ત્રીજું છે, વંદામાં થતી શ્વાસોશ્વાસની ક્રિયા સમજાવો. વંદો, બરાબર, તીડ એમાં જોવાનું છે. વંદો શરીરની બંને બાજુએ નાના છિદ્રો ધરાવે છે. બરાબર, વંદો તમે ધ્યાનથી જુઓ તો એની શરીરની બંને બાજુએ શું હોય, નાના નાના છિદ્રો હોય. તીડ, વીછી, કીડી, મકોડા વગેરે પણ આવા છિદ્રો ધરાવે છે. બરાબર, આ બધા જે જીવજંતુઓ છે એ જીવજંતુઓ પણ આ રીતના છિદ્રો ધરાવે છે. આ નાના છિદ્રોને શ્વસન છિદ્ર કહે છે. આ નાના છિદ્રોને શું કહે છે, શ્વસન છિદ્ર. વાત વિનિમય માટે વંદો નળીઓનું જાળું ધરાવે છે જેને શ્વાસ નળી તરીકે ઓળખવામાં આવે છે. અને વાત વિનિમય માટે શું થશે, નળીઓનું, આમ નળીઓનું શું ધરાવે છે, જાળું ધરાવે છે જેને શ્વાસ નળી તરીકે ઓળખાય છે. ઓક્સિજનથી ભરપૂર હવા શ્વસન છિદ્રો દ્વારા શ્વાસ નળીઓમાં આવે છે. બરાબર, ઓક્સિજનવાળી હવા શ્વાસ નળીઓ દ્વારા ક્યાં જશે, અરે શ્વસન છિદ્રો દ્વારા શ્વાસ નળીઓમાં જશે અને શરીરની પેશીઓમાં પ્રસરણ પામે છે. અને ત્યાંથી શરીરની પેશીઓમાં પ્રસરણ પામે છે અને શરીરના દરેક કોષમાં પહોંચે છે. અને ત્યાંથી એ શરીરના દરેક કોષમાં જાય, કોષમાં જશે એટલે શું થશે, તો આ જ રીતે કોષમાંથી કાર્બન ડાયોક્સાઇડ શ્વાસ નળીઓમાં જાય છે. અને જે રીતે ઓક્સિજન અંદર જયો કોષમાં, એની જ રીતે કોષમાંથી કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળશે અને શ્વસન છિદ્રો દ્વારા બહાર નીકળે છે. આ શ્વસન નળીઓ માત્ર કીટકોમાં જ જોવા મળે છે, બીજા કોઈ વર્ગના પ્રાણીઓમાં જોવા મળતી નથી. આ ફક્ત આ શ્વાસ નળીઓ જે હોય એ શ્વાસ નળીઓનું જૂથ ફક્ત ને ફક્ત શેમાં જોવા મળે છે, કીટકોમાં જ જોવા મળે છે, બાકી કશા પ્રાણીઓમાં એ જોવા મળતી નથી. આગળ જોઈએ ચોથો પ્રશ્ન, માછલીમાં થતી શ્વાસોશ્વાસની ક્રિયા સમજાવો. જવાબ છે, માછલીનું શ્વસન અંગ ઝાલરો છે. બરાબર, આ જે ઝાલરો આલી હોય એ એનું શ્વસન અંગ છે. માછલીની માથાની બંને બાજુએ બે ઝાલરો આવેલી છે. તેના કેટલી ઝાલરો હોય, બે ઝાલરો હોય. ઝાલરો એ બહારની તરફ નીકળેલી ત્વચા છે. બરાબર, ઝાલર એ શું છે, એની ત્વચાનો જ એક ભાગ છે પણ એ કેવી છે, બહારની તરફ છે. ઝાલરો રુધિર વાહિનીઓ સાથે સંકળાયેલી હોય છે જેનાથી વાત વિનિમય થાય છે. અને આ ઝાલરો રુધિર વાહિનીઓ સાથે, રુધિર વાહિનીઓ એટલે કે લોહીનું પરિભ્રમણ જે કરતી હોય એ નળીઓ, એ નળીઓ સાથે સંકળાયેલી હોય છે. પાછલી મો, અરે માછલી મો ખોલી મુખ ગુહામાં પાણી ભરે છે. માછલી શું કરે, તો મો ખોલી મુખ ગુહામાં પાણી ભરે અને ઝાલર પરથી પસાર કરે. બરાબર, અહીંથી મુખ ગુહામાંથી પાણી ભરે અને ક્યાંથી પસાર કરશે, ઝાલર પરથી પસાર કરશે. આ વખતે ઝાલરનું ઢાંકણ બંધ રહે છે. એ વખતે ઝાલરનું ઢાંકણ કેવું રહેશે, બંધ રહેશે.
આ વખતે પાણીમાં ઓગળેલો ઓક્સિજન જાલર સાથે સંકળાયેલી રુધિર વાહિનીઓમાં જાય છે, બરાબર. અને એ બંધ રહેશે એટલે શું થશે, તો એની સાથે જે રુધિર વાહિનીઓ સંકળાયેલી છે તેમાં ઓક્સિજન જશે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે, બરાબર. એટલે ઓક્સિજન અંદર જશે એટલે કાર્બન ડાયોક્સાઇડ શું થશે, બહાર નીકળશે. માછલી મોં બંધ કરે છે ત્યારે ઝાલરનું ઢાંકણ ખુલતા પાણી સાથે કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે. આ રીતે માછલી ઝાલર દ્વારા શ્વાસોશ્વાસ કરે છે, અને આ રીતે માછલી શું કરે છે, ઝાલર દ્વારા શ્વાસોશ્વાસ કરે છે. પાણીમાં ઓગળેલો ઓક્સિજનનો ઉપયોગ કરે છે, બરાબર. એ શેનો ઉપયોગ કરે છે, પાણીમાં ઓગળેલા ઓક્સિજન હોય તેનો ઉપયોગ કરે છે. માછલી પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો જ ઉપયોગ કરી શકે છે, ફક્ત શેનો ઉપયોગ કરી શકે છે, પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો જ ઉપયોગ કરી શકે છે. તેથી માછલીને પાણીની બહાર કાઢતા હવામાંનો ઓક્સિજન લઈ શકતી ન હોવાથી તે તરફડીને મરી જાય છે. તે હવામાંનો ઓક્સિજન લઈ શકતી નથી, તેથી એને આપણે બહાર કાઢીશું તો તે મૃત્યુ પામે છે, બરાબર. તો અહીંયા આપણું આ પાઠ પૂરું થાય છે, બરાબર. જે પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાય છે એ સ્વાધ્યાય તમારે જાતે હોમવર્ક કરવાનું રહેશે, બરાબર. આભાર.